ઘડી આવી ગઈ છે ગણાધણા કલાકો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બાકી છે તો હિન્દુસ્તાન રામમય બની ગયું છે શહેર અને ગામડાઓ સુધી રામ નામનું જાપ થઈ રહ્યું છે સોસાયટીઓમાં કેસરી સજાવટો કરાઈ છે ભારતના રોડ રસ્તાઓ પર કેસરિયા પતાકા લહેરાઈ રહ્યા છે અયોધ્યા રામ ભક્તોથી ઉભરાઈ ગયું છે દરરંગીલા રાજકોટ શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઇમિટેશન જ્વેલરી માર્કેટ એસોસિએશન દ્વારા રોડ પર ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શહેરના સંતકબી રોડ પર એકવીસો સ્ક્વેર ફૂટની અનોખી રંગોળી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે મહોત્સવના જ કારણે અયોધ્યાને દુલ્હનની જેમ છે તે શણગારવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ શહેરમાં પણ ઠેર ઠેર રામ જન્મભૂમિને લઈને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર રંગોળી બનાવવામાં આવી છે આપ અત્યારે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ એકવીસો ફૂટની રંગોળી છે તે બનાવવામાં આવી છે અંદાજિત અડતાલીસ કલાકની મહેનત બાદ આ રંગોળી છે તે તૈયાર થઈ છે આયોજક આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કેટલા સમયની મહેનત બાદ આ રંગોળી છે તે બની છે અને લોકોની અંદર પણ આકર્ષણનું એક કેન્દ્ર બની રહી છે શું કેશો આકર્ષણનું કેન્દ્ર એટલા માટે છે કે એકવીસો સ્કવેર ફૂટ થી વધારે આ રંગોળી છે અને આમાં એક હજાર કિલોથી વધારે કલરનો વપરાશ થયો છે અને આશરે ત્રીસ જેવા આર્ટિસ્ટોની અડતાલીસ કલાકથી ઉપરની મહેનતથી આને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને સુંદર અને ભવ્ય જે કહેવાય એવું આ રંગોળીનું આયોજન છે ચોક્કસ તો ભવ્ય અને દિવ્ય રંગોળી છે તે બનાવવામાં આવી છે આર્ટિસ્ટો આપણી સાથે છે બેન શું કહેશો ખાસ કરીને આ પ્રકારની રંગોળી બનાવવામાં કેટલી મહેનત માંગી લીધી છે અને કયા પ્રકારની તકલીફ છે કયા પ્રકારના ચેલેન્જીસ છે તે આવ્યા છે શું કહેશો ચેલેન્જીસ તો પહેલા આટલું બધું માહોલ ક્રિએટ કરવામાં જે આ લોકોએ અમને બહુ જ હેલ્પ કરી છે પછી છે કલરને બધું એ બધું પણ હેલ્પ થઈ ગઈ છે સપ્લાય ને બધું પછી આપણે કલર બનાવવામાં બધાના ભેગા કરવામાં એ અમારા સરે ખૂબ જ અમને હેલ્પ કરી છે આખું ટીમ ક્રિએટ કરવામાં આખું પહેલાં તો પિક્ચર સિલેક્ટ કરવામાં આટલો વિચાર કરવો પડે સિલેક્ટ કર્યા પછી બધાને ગમશે ન ગમે કેવડી જગ્યામાં ગ્રીડ આખી થાય ડ્રોઈંગ થાય પછી જે કલર બને એમાં આટલા બધા લોકો મારી સાથે જેટલા છે બધાએ બધા મહેનત કરી છે ખાસ કરીને બેન અમે જોઈ રહ્યા છીએ કે એક એક પોર્શન છે તે બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ભગવાન રામચંદ્રજી છે તે વનમાંથી અયોધ્યા તરફ આવતા હોય એ પ્રકારનું આખું જે થીમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે શું કહેશો હા એટલે એ જ રીતે પિક્ચર સિલેક્ટ કરવામાં આવ્યું છે કારણ કે જે આટલા બધા વર્ષો પછી જે થવાનું છે એના માટે જે એ જ રીતે પિક્ચર સિલેક્ટ કર્યું છે કે રામ ભગવાન ને એ રીતે અયોધ્યામાં આવતા હોય અને મંદિરનું અત્યારે છે ડાયાગ્રામ એ ટાઈપનું મંદિર એ બધું એક પિક્ચરમાં થઈ જાય એ રીતે પિક્ચર સિલેક્ટ કર્યું છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે હનુમાનજીથી શરૂઆત કરે જોઈ શકાય છે કે અહીંયા હનુમાનજીને ડ્રો કરવામાં આવે છે ત્યારબાદ તેમની ઉપર જે હાલ અત્યારે મંદિર બની ચૂક્યું છે તેની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે સાથોસાથ સ્લોગન પણ લખવામાં આવ્યું છે કે ચોક પુરાવો માટી રંગાઓ આજ મારા પ્રભુ શ્રીરામ પધારે છે અને સાથોસાથ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ ભગવાન લખનજી મહારાજ અને ભગવતીમાં જાનકીજી સાથે અયોધ્યા પધારી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પ્રકારનું ચિત્ર છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે અને એકવીસો ફૂટની આ કહી શકાય કે રાજકોટની અંદર એક ઐતિહાસિક એક કહી શકાય કે એક માઇલ સ્ટોન ક્રિએટ છે તે કરવામાં આવ્યું છે અને રાજકોટના સંતકબીર રોડ ઉપર આ પ્રકારની જે રંગોળી બનાવવામાં આવી છે તેના કારણે લોકોની અંદર પણ તે ખૂબ જ એક આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે અંકિત પોપટ ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી રાજકોટ